कोरोना वायरस ने लेने तंत्र द्वारा केटलाक नीति नियमों बनावामां आव्या छे, जेमां फरजियात मास्क, सोशियल डिस्टन्स जेवा अनेक नियमोनुं पालन करवानुं होय छे। परंतु जाणे आ नियमो आम जनता माटे ज लागू पड़ता होय तेवुं जणाई रह्युं छे। अने ज्यारे वात आवे सत्ताधारी भाजप पक्षनी, तो भाजप पक्षना लोकोने तो जाणे कोई समज જ ન હોય તેવી રીતે કોરોનાના નિયમના દજાગરા ઉડાવી રહ્યા છે। ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ વિવિધ રેલીઓ તેમજ રોડ શો કરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાના નિયમોના દજાગરા ઉડાડ્યા બાદ આજે ધાનેરા તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ ઉપપ્રમુખની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સના દજાગરા ઉડતા જોવા મળ્યા હતા। તંત્ર દ્વારા માસ્ક, સેનિટાઈઝર, ટેમ્પરેચર ગનની વ્યવસ્થા તો કરવામાં આવી હતી, પરંતુ લોકો આમને આમ જ મીટિંગ હોલમાં જતા નજરે પડ્યા હતા અને માસ્ક, સેનિટાઈઝર અને ટેમ્પરેચર ગન શોભાના ગાંઠિયા સમાન લાગી રહી હતી। તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ભીનું સંકેલવામાં આવે છે તે જોવાનું રહ્યું। સ્ટોરી બાય અશોક ઠાકોર, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। નેરા મુકામે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, તેમાં પટેલ સોનાભાઈ વણાભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાઈ હતી અને નારણભાઈ નગાભાઈ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર હતા। તો સોનાભાઈ વણાભાઈને 18 મત મળેલ છે અને નારણભાઈ નગાભાઈને 8 મત મળેલ છે। તો સોનાભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજય જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં કંચુબા પરબતસિંહ ઠાકોર ઉમેદવાર હતા, સામે કોઈ ફોર્મ ન હોવાથી અમને બિનહરીફ ભારતીય જનતા પાર્ટી વિજય જાહેર કરવામાં આવે છે। ભારત માતા કી જય। ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા ટર્મની ચૂંટણી આજે તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે યોજવામાં આવી હતી અને તેમાં પટેલ સોનાભાઈ વણાભાઈ, જેમને કુલ 18 મત મળેલ છે, તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે। ઉપપ્રમુખ માટે કંચુબા પરબતસિંહ ઠાકોર, જેઓ બિનહરીફ ઉમેદવાર હોય, તેમને પણ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। મોમાઈ ટ્રાવેલ્સ, ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, સામખિયારી, રાપર, વલસાડ, વાપી, સુરત, મુંબઈ સુધી અમે સર્વિસ આપીશું। વિશેષ સુવિધાઓમાં સેનિટાઈઝર, માસ્કની સુવિધા સાથે કચ્છ વાગડ લોક પરિવાર સેવા, એસી સ્લીપર બસ, સ્કાનિયા ડેલી સર્વિસ, સામખિયારીથી રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, કોડીનાર, દીવ, રાજુલા, મહુવા, જામનગર, દ્વારકા, ભાવનગર ડેલી સર્વિસ ચાલુ છે। ભુજથી મુંબઈ જવા માટે ડેલી કાર સર્વિસ ઉપલબ્ધ, જેમાં ઇનોવા, અર્ટિગા અને સ્વિફ્ટ કાર ઉપલબ્ધ છે। ગ્રુપ બુકિંગ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહેશે। મુખ્ય ઓફિસ મોમાઈ ટ્રાવેલ્સ, સામખિયારી 4 રસ્તા, મોબાઈલ નંબર 9825266532, ભુજ ઓફિસ આરટીઓ સર્કલ 9925244216, 9998929191।